નમસ્તે, જય મામાદેવ. કેમ છો બાળકો? ચલો બાળકો, આજનો આપણો વિષય છે ચિત્રકલા, તમારો મનપસંદ વિષય. ચલો આપણે એમાં પાના નંબર કેટલા પહોંચ્યા છીએ? પાના નંબર 27. ચલો પાના નંબર 27 પર આપણને શું આપેલું છે? તો કે ભાત ચિત્ર આપેલું છે. કેવું ભાત ચિત્ર આપેલું છે? સરસ મજાને આપણને ચોરસ બોક્સમાં રંગોળી કરીને આપેલી છે. જો આપણને કીધું છે કે ચોરસમાં ભાત દોરતા આવડે ને, તમારી ચિત્રપોથીમાં ચોરસમાં એક સુંદર ભાત બનાવી મનગમતા રંગ પૂરો. રંગ પૂરવા પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરો. યાદ રાખો, ભાત ચિત્રની રચના ઘરને સુશોભન કરવા માટે રંગોળી રૂપે ઉપયોગ લેવાય છે. આ ડોટ ડોટ કરીને આપણને ભાત ચિત્ર આપેલું છે, એને સૌથી પહેલાં આપણે શું કરીશું? સૌથી પહેલાં આપણે જોડીશું. જો અહીંયા ક્રમ 1 2 3 એવી રીતે આપેલા છે. ક્રમ 1માં ચોરસ આપેલું છે અને અંદર ચોરસ આપેલું છે. ક્રમ 2માં ચોરસ, ત્રિકોણ અને અંદર નાના નાના ત્રિકોણ. પછી ક્રમ 3માં આખે આખી રંગોળી કમ્પ્લીટ કરેલી છે. તો આપણે શું કરીશું? સૌથી પહેલાં આ ડોટ ડોટ છે એને ઘૂંટી લઈએ. તમારી પેન્સિલ એકદમ આ ડોટ ડોટ છે એની ઉપર જ જવી જોઈએ. વ્યવસ્થિત એકદમ ડોટની ઉપર જ પેન્સિલ જવી જોઈએ, આડી અવળી ચલવી જોઈએ નહીં. અને કોઈ સ્કેલનો ઉપયોગ નથી કરવાનો, તો તમને કોઈને આવડશે જ નહીં જો તમે સ્કેલનો ઉપયોગ કરશો તો. આ રીતે આપણે આ સરસ મજાની રંગોળી છે એને વ્યવસ્થિત કમ્પ્લીટ કરીશું. વચ્ચે પણ સરસ મજાનું આપણને ચોરસ આપેલું છે અને અંદર રાઉન્ડ આપેલું છે, એને પણ આપણે પૂરું કરી લઈએ. ચલો થઈ ગયું બધાને આપણું આ ડોટ ડોટ કરીને પેન્સિલથી આપણે એને ઘૂંટી લીધું. હવે આપણે શું કરીશું? હવે આપણે તેમાં રંગ પૂરીશું. રંગ પૂરવા અહીં મીણિયા કલરનો ઉપયોગ કરેલો છે. જેવા આપણને ડાબી બાજુ આપેલા છે રંગ, એવા જ આપણે જમણી બાજુ આપણા ભાત ચિત્રમાં દોરીશું. ચલો સૌથી પહેલાં આપણે શું કરીશું? તો આપણને રેડ કલર આપેલો છે, તો ચલો આજુબાજુમાં આપણે રેડ કલર છે એ પૂરો કરી લઈએ. કલર એકદમ નિરાતે અને સરસ મજાના પૂરીશું. કલર પૂરવામાં બાળકો ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો કલર છે એ બહાર ન નીકળે, અથવા અંદર જે બીજી ડિઝાઇન હોય છે એમાં પણ ન વહી જાય.
એકદમ નિરાતે કલર પૂરીશું અને આપણા કલર છે એ સરસ મજાના પૂરીશું અને આપણું ચિત્ર એકદમ સુંદર લાગે। બીજે ક્યાં ક્યાં છે રેડ કલર? અહીં બે ત્રિકોણમાં પણ બાકી છે ને, ચલો એમાં પણ આપણે પૂરા કરી લઈએ। હવે આપણે છેલ્લું ત્રિકોણ બાકી છે એને પણ કમ્પ્લીટ કરી લઈએ। એટલે આપણો રેડ કલર છે એ પૂરો થઈ જાય, પૂરાઈ જાય બધામાં। ચલો અહીં આપણો રેડ કલર છે એ પૂર્ણ થાય છે। હવે કયો કલર પૂરીશું આપણે? હજી આપણે રેડ કલર બાકી છે। કેમાં બાકી છે? તો કે વચ્ચેના બોક્સમાં, વચ્ચેના ચોરસ બોક્સમાં પણ આપણે રેડ કલર પૂરી લેશું। ચલો થઈ ગયો રેડ કલર પૂરો। હવે આપણે કયો કલર કરીશું? હા, યલો કલર કરીશું। કયો કલર? યલો કલર। કેમાં પૂરવાનો છે યલો કલર? વચ્ચે જે ચોરસ છે એમાં આપણે યલો કલર પૂરીશું અને વચ્ચેના રાઉન્ડમાં પણ યલો કલર આપેલો છે આપણને।
आ रीते आपणे येलो कलर पण पूरो करी लईए। कलर छे लीटीनी बहार न निकळवो जोईए अथवा बीजी डिजाइन में जवो जोईए नहीं। एकदम निराते पूरीशु आपणे कलर। તો અહીં આપણો યલો કલર છે એ વચ્ચેના ચોરસમાં કમ્પ્લીટ થાય છે। હવે વચ્ચેના રાઉન્ડમાં યલો કલર પૂરી લઈએ। ચલો પૂરાઈ ગયો બધાને, સરસ। તો હવે કયો કલર બાકી છે? હા, દૂધિયા કલર। કયો કલર? દૂધિયા કલર, વાદળી કલર। ચલો એ પણ આપણે પૂરો કરી લઈએ। વચ્ચેના જે ચાર ત્રિકોણ છે એમાં આપણે દૂધિયા કલર પૂરીશું। ચલો થેન્ક યુ બધાને। આપણું આ સરસ મજાનું ભાત ચિત્ર છે રંગોળી રૂપે આપેલ એ આપણે કમ્પ્લીટ કર્યું। ત્રણ કલર પૂર્યા। કયા કલર? રેડ, દૂધિયા અને પીળો કલર। તમારે પણ આ પાના નંબર 27 પરનું વર્ક છે એ ઘરે વ્યવસ્થિત કમ્પ્લીટ કરવાનું છે। હજી બાળકો આપણે એમાં શું બાકી રહી ગયું છે? તો આપણે લાઈન કરવાની બાકી રહી ગઈ છે, બ્લેક કલરથી બાકી છે ને। ચલો આપણે એ કરી લઈએ। બ્લેક કલરથી આઉટલાઈન દોરી લઈએ એટલે આપણી રંગોળી છે એ એકદમ સરસ મજાની પરફેક્ટ લાગે। આ રીતે આપણે બ્લેક કલરથી આઉટલાઈન કરી લઈએ। તો અહીં આપણું આ ચિત્ર છે એ કમ્પ્લીટ થાય છે। બધાએ ઘરે પૂર્ણ કરવાનું છે આ ચિત્રને, વ્યવસ્થિત દોરીને વ્યવસ્થિત એમાં રંગ પૂરવાના છે। બાકીનો અભ્યાસ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। થેન્ક યુ।